એટલે આપણે આખી જિંદગી આપણે આખી જિંદગી આપણી આસપાસના લોકોની ખામીઓનું કલેક્શન કરીએ છીએ. એ ખામીઓનો ક્યાં ઉપયોગ કરીએ? જ્યારે એ મને એક બતાવે ત્યારે હું એને બે બતાવું, એ માટે આપણે કલેક્શન કરીએ. આને કીધું ઈર્ષા. એટલે ઓટલે બેસીને આપણે આ ભેગું કરીએ છીએ, એટલે જ આપણને મજા આવે. એમાં શેમાં મજા આવે? કોઈની ખામી શોધાતી હોય ત્યારે આપણે રસ લઈએ છીએ, રસ લઈને ભેગું કરીએ. હું કામ ભેગું કરીએ? ક્યારેક ક્યાંય મારી ખામી એને બતાવી તો બતાવવા થશે, કેમ કે અપૂર્ણતા મને ઈચ્છા નથી. અને એ જો મને નીચો બતાવે તો હું નીચો બતાવવા માટેનો સામાન તૈયાર રાખું. ક્લિયર? એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરશું. આનો મતલબ એમ થયો, આપણે શરૂઆતમાં એક વાત કરેલી, હું છું, મારી કોઈ ઈચ્છા અથવા તો મારું કોઈ લક્ષ્ય છે. હું છું અને મારું કોઈ લક્ષ્ય છે, બરાબર છે? એટલે લક્ષ્યમાં આપણે પહેલા એમ કીધું સુખ, ઠીક છે? સુખ થી થોડીક ઊંચી સ્થિતિ જાય એટલે પૂર્ણતા વાળો ભાગ આવશે. પૂર્ણતામાં સુખ હોય જ તે, એટલે એમાં સમાયેલું એક રીત છે, એક સૂત્ર છે, મોટામાં નાનું સમાયેલું હોય છે. મોટામાં નાનું સમાયેલું હોય છે અને આપણે હજી આગળ જતા જોઈશું. તો પૂર્ણ વ્યક્તિ સુખી હોય કે દુઃખી હોય? સુખી હોય. તો પૂર્ણતામાં સુખ સમાયેલું છે, એટલે મૂળભૂત વાત આવશે પૂર્ણતા. એટલે માનવનું લક્ષ્ય શું છે? પૂર્ણતા. હવે એની પ્રક્રિયા આપણી પાસે છે કે નથી? નથી. એની પ્રક્રિયા આપણી પાસે નથી, પ્રક્રિયા નથી. એટલે આપણે આપણી રીતે પ્રક્રિયા ગોતી. કઈ? હું ઊંચો ક્યારે રહું? બીજાને નીચો બતાવું તો જ, એ સાપેક્ષમાં આવી ગયું. કોઈ મારી પાસે એવી રીત નથી કે હું નિરપેક્ષ પૂર્ણ બની શકું. નિરપેક્ષ પૂર્ણ બનવું એટલે કોઈનો આધાર લીધા વગર મારામાં ઉત્તમ કંઈ હોય, મારામાં કંઈ શ્રેષ્ઠ હોય, એવું તો મારી પાસે કંઈ છે નહીં. એટલે મારે શું કરવું પડશે? આધાર લેવો પડશે. એટલે હું મારાથી દુર્ગુણ વાળો છે એને પકડીશ અને એના આધારે હું એના કરતા હારો છું એવું સાબિત કરીશ. આવું કરીએ છીએ ને? આવું કરીએ છીએ. તો એક ભાગ આ આવ્યો, આના ઉપર આપણે જઈશું, ઠીક છે? ઈર્ષા આવી, ઈર્ષામાં અહંકાર છુપાયેલો હોય. એમાં જો કોઈ પાછો પેલો સામેવાળો ત્રણ ભૂલ મારી બતાવે તો મારો અહંકાર ઘવાય, તમને ચોટ લાગે. ચોટ એટલે લાગે છે કે મને અપૂર્ણ દર્શાવ્યો, અપૂર્ણતા મારી ગમતી વાત નથી, એટલે મને ચોટ લાગે. ચોટને આપણે કહીએ અહંકાર, ઠીક છે? તો એક વાત આ થઈ. તો એવી કોઈ સ્થિતિ મળી જાય કે જે દ્વારા કોઈનો આધાર લીધા વગર, કોઈના દુર્ગુણનો આધાર લીધા વગર હું પૂર્ણ થઈ શકું, એવી કોઈ પ્રક્રિયા મને મળી જાય તો 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 મજા આવી જાય. તો આ મજા આપણે ચાર દિવસમાં લેવી છે. અને ચાર દિવસમાં તમને બર્ડ વ્યૂ મળશે, ઓવરવ્યૂ મળશે, દેખાશે હા માર્ગ તો ખુલે છે. પછી સફર તો તમારે જ કરવાની છે. મારી સફર હું કરી શકું? અમે આમાં બહુ એક સરસ વાત છે. શ્રીરામભાઈ કરીને એક વ્યક્તિ છે, એ પોતે એન્જિનિયર છે અને એ આના પ્રબોધક છે. હિન્દીમાં જીવન વિદ્યા શિબિર કરાવે છે હિન્દીમાં. એ નાગરાજજી સાથે 12 વર્ષ રહ્યા. તો એ દરરોજ શું કરે? આમ નોર્મલી 15-20 જણા રૂમમાં બેઠા હોય ને નાગરાજજી છે પોતે આ બધી વાતો છે કહેતા હોય, એમાં શ્રીરામભાઈ છે ને એ કે બીજા કોઈ એક વ્યક્તિ છે પ્રબોધક, એના પગ દબાવે દરરોજ. આવીને તરત એ કામ કરવા માંડે, પગ દબાવવા માંડે. કેમ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે શ્રેષ્ઠ માણસોના પગ દબાવવાથી પણ પુણ્ય મળે. હા કે ના? હા, એનો સ્પર્શ કરવાથી પુણ્ય મળે, એવું બધું છે આપણે ત્યાં, એવી માન્યતાઓ છે, છે ને? હા. એટલે એક દિવસ, 2-4 દિવસ આવું રૂટીન ચાલ્યું. બધા આવતા હોય એ પહેલા એ આવીને પગ દબાવવા માંડે, સાંભળવામાં ધ્યાન ન હોય. પછી એક દિવસ 4th-5th દિવસે નાગરાજજી એવું કીધું
કે જો ભાઈ હું તને સ્પષ્ટતા કરું, તું પગ દબાવે માં મને તો ગમે છે, પણ આમાં તારું કોઈ કલ્યાણ નથી. તારે તારું કલ્યાણ કરવું હોય તો સાંભળવું પડશે, સમજવું પડશે, તારે જ કરવું પડશે. તારા બદલામાં કોઈ નહીં કરી શકે. વાત પહોંચી? હા. તો મારું કલ્યાણ જ હું કરી શકું, બીજા કોઈનું હું ન કરી શકું. બીજાના કલ્યાણ માટેનો મુદ્દો જ નથી આ, હેને? એટલે સ્વયંનું કલ્યાણ જ થાય. બીજા માટે હું હેલ્પફુલ બની શકું એવું બને, પણ એ હેલ્પની લિમિટેશન્સ છે, એ હેલ્પની લિમિટ્સ છે. અમુક ખેડાણ તો જાતે કરવું જ પડે. ઓકે, હવે વાત આવે આ બધાની. લોભ શું છે? તો લોભ એ વસ્તુઓમાંથી સુખ શોધવાની ક્રિયા છે, હેને? માણસ વસ્તુમાંથી સુખ શોધે એને કહેવાય લોભ. કારમાંથી સુખ શોધે લોભ, એટલે કાર પ્રત્યેને ઓલું હોય, મારી કારને કોઈ અડવું ન જોઈએ, મારી કારને કોઈ આમ નહીં કરવું જોઈએ, કાર જ બેસ્ટ વગેરે વગેરે. કાર પ્રત્યે મોહ જાગે, હેને? કાર પ્રત્યે એની એક વાસના બને. કારમાંથી સુખ શોધે તો એ થયું લોભ. વસ્તુઓમાંથી સુખ શોધવાની ક્રિયાને શું કીધું? લોભ. વ્યક્તિમાંથી સુખ શોધવું એને કહેવાય મોહ, હેને? બા પાસેથી સુખ શોધવું, બાપુજી પાસેથી સુખ શોધવું, સંતાનો પાસે સુખની અપેક્ષા રાખવી, આ બધા છે મોહ. દેખાય કે નહીં દેખાય? એ મને છોડીને વઈ જાહે તો, એ મારું સુખ તૂટશે એનો ડર છે, બીજું કશું જ નથી. મને એની પાસે સુખની અપેક્ષા છે, એ અપેક્ષા મને તૂટતી દેખાય એટલે હું એને છોડવા તૈયાર ન થાવ. એ છોડવા તૈયાર ન થાવ એને કીધો મોહ. એટલે કોઈ મૃત્યુ પામે ત્યારે આપણને બહુ રડવું આવતું હોય તો સમજવું કે એ આપણા સુખનું કારણ હતો થોડા ઘણા અંશે. અને આપણા માટે કોઈ ભૌતિક ચીજ વસ્તુઓ કે આ તે ન આપ્યો હોય તો ગયો હોય, બીજું શું? બધાને એક દી જવાનું છે એમ કરીને, અને ઓલા વધુ રોતા હોય, રોતા હોય વધુ, એનું કારણ શું? મોહ હતો. ત્યાં કોઈ અપેક્ષા એવી બંધાણી હતી, ઠીક છે? એ મોહ કીધો. ઇન્દ્રિયોમાંથી સુખ શોધવું અને સતત એમાં જ રચાપચા રહેવું એને કીધું કામ, ઠીક છે? રૂપ બળ ધન પદ માંથી સન્માન સુખ શોધવું, એ તો આપણે જોયું હતું. આ તો કૃત્રિમ સ્ત્રોત છે, આ તો શરીરમાં છે, ઇન્દ્રિયો શરીરમાં છે, વ્યક્તિ શરીર, વ્યક્તિ આપણી આસપાસ છે, વસ્તુ આપણી આસપાસ છે, આ આપણે બનાવ્યું છે, હેને? રૂપ આપણે એક ચિત્રણ કર્યું છે, બળ એ આપણે એક બનાવેલી સ્થિતિ છે, ધન બનાવેલી સ્થિતિ છે, પદ આપણે બનાવ્યા છે. તો આમાંથી સુખ શોધીએ છીએ, ત્યાંથી અહંકાર ક્રિએટ થાય છે. તો આટલી વાત છે. ઓકે, આના ઉપર તો આપણે થોડીક ચર્ચા કરી ગયા છે એટલે એમાં બહુ જાજુ પડવું નથી. વાતો ક્લિયર થાય છે? એમાં કઈ સવાલ? પ્રતીતિ અને છેલ્લે છે અનુભૂતિ. આ સ્ટેપ છે, ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ. માણસને આમાંથી સુખ મળવાનો ભાસ થાય છે, છે નહીં, છે નહીં, ભાસ થાય છે કે ખાઈને મજા આવી એવો ભાસ થાય છે. ખાઈને રિયલમાં એ મજા નથી, ખાધા જ કરો તો મજા બગડી જાય છે. એનો મતલબ ખાવું એક નેચરલ પ્રક્રિયા છે, એમાં મેં સુખ શોધવાની ટ્રાય કરી, ભેંસ એમાં સુખ નથી શોધતી, ઠીક છે ને? કેમ કે એને એટલી ખબર છે કે આમાં ખાલી ખાવાનું જ હોય, શરીર ટકાવવાનું, બીજું કાંઈ એમાં હોય નહીં.
ओके, એટલે એમાં એનો ભાસ છે. અને આપણે જીવન ક્રિયા સમજશું ત્યારે થોડું કદાચ ફરીથી આવશે ભાસ આભાસ. જ્યારે સુખની કોઈ નિરંતરતા ચાલુ થાય, સુખ વધતું જાય, આનાથી કોઈ દી વધતું જાય એવું બને? જેમ કે આપણે આમાં તો છીએ જ નહીં, અત્યારે છીએ જ ને, લોભ વસ્તુમાંથી સુખ શોધવામાં આપણે મથ્યા છીએ કે નહીં? છેલ્લા 15 વર્ષથી મેક્સિમમ ટ્રાય થઈ કે નહીં? બંગલો બનાવીને, ગાડી બનાવીને, સાધન સંપત્તિઓ એકત્ર કરીને આપણે સુખ શોધવાનો પ્રયત્ન કર્યો કે ન કર્યો? હલો, હા, સુખી થયા નહીં. એટલે સુખનો શું છે? ભાસ છે. એટલે તમે જેથી બંગલો બનાવીને ખુલ્લો મૂકો તે દિવસે બધા આવે ને એમ કે વાહ, એટલે આપણને મજા આવે. પછી બીજે ત્રીજે દિવસે ખબર પડે કે જે વાહ કહેતો હતો એ જ એમ કહે છે કે ગામના લેણા છે એ તો દેતો નથી અને બંગલો બનાવીને બેઠો. તો પાછો એ ધ્રણા ચાલુ થઈ. તો એ ભાસ હતો, સુખ નહોતું. સુખ સ્થાયી થયા પછી જતું નથી, એ રહે જ. જે જતું રહે છે એ ભાસ છે ખાલી. ઠીક છે ને? પકડાય છે વાત હવે? ઓકે જી, બીજો કોઈ સવાલ? તો આપણે અત્યાર સુધી જે વાત સમજ્યા એને થોડો આપણે ઓવરવ્યુમાં લઈએ. દાખલા તરીકે હું છું, દરેક આપણે છીએ જ, બરાબર છે? અહીંયા એક સવાલ કોઈ પૂછ્યો, તે જ પૂછ્યો હતો ને, સુખની અનુભૂતિ ક્યાં થાય? એ આમાં કદાચ આવી જશે, નહીં આવે પાછું યાદ કરાવજો ને. હું છું, હું કંઈક માનું છું. ઠીક છે ને? હું કંઈક માનું છું, હું એવું માનું છું શ્રીફળ વધીરીશ તો સુખી થઈશ. તો એ શું થયું? હું માનું છું. ડન છે? હું કંઈક માનું છું, હું માનું છું કે છોકરો ભણશે તો સુખી થશે, હું માનું છું આ. એટલે માનું છું એ થઈ આપણી માન્યતા. ઠીક છે ને? માનું છું એ શું થઈ? માન્યતા. હવે આ રીતે હું જ માનું છું ને કે બહારનું કોઈ માને છે? હું માનું છું, હું માનું છું એ મારી થઈ માન્યતા. હું માનું છું એવું જ કરીશ ને, હું જેવું માનતો હોય એવું કરીશ. એટલે સમજી લો કે સ્થિતિ ક્યાં બની? અંદર. આના આધારે, હું જેવું માનું છું એના આધારે જ મારા અંદર ભાવ બનશે અને વિચાર બનશે. હું માનું છું એના આધારે મારા ભાવ વિચાર ચાલશે, હા કે ના? જેમ કે હું માનું છું કે દીકરો પરણાવવા જઈએ ત્યારે આપણા સુરાપુરા કે સમથિંગ સમથિંગ હોય એને શ્રીફળ વધેરીને એની પરમિશન લઈને જાન જોડવી, હા, હું આવું માનું છું. જોજો, ધ્યાનથી જોજો, હું આવું માનું છું કે આવું થવું જોઈએ. હું એવું કરીશ અને જાન આપણે આગળ લઈ જઈએ તો મારા ભાવ અને વિચાર સ્થિર રહેશે, મારો ભાવ પૂર્ણ રહેશે કે મેં જે કરવાનું હતું એ કરી નાખ્યું છે. વાત પકડાય છે? હલો. અને એના આધારે વિચારોમાં પણ કેવું આવશે? સ્થિરતા. એ સ્થિતિનો મને, જે હું માનું છું એનો મને સ્વીકાર છે એટલે હું માનું છું. એટલે મારા ભાવ અત્યારે કેવા થયા? સ્થિર થયા. ભાવ પૂર્ણ થયું અને વિચારો સ્થિર થયા. અને હું અંદરથી એવું માનું છું કે આવી રીતે ગયા હોય ત્યારે જાનને કાંઈ નુકસાન ન થાય. ડન છે? ડન છે? એટલે હું આશ્વસ્ત હોઈશ. ઠીક છે? આનાથી ઊંધી પરિસ્થિતિ વિચારો, શ્રીફળ વધેરવાનું ભૂલી ગયો, ઉતાવળમાં હાંજે બધું તૈયાર કર્યું હતું, હવારે છે શ્રીફળ વધેરવાનું ભૂલી ગયો. હું માનું છું કે આવું થવું જ જોઈએ. વાત પકડાય છે ને? અને મારી માન્યતા મેં તોડીને તો સતત જાનમાં ખુરશી ઉપર એટલે કે સીટ ઉપર બેઠા બેઠા મારી અંદર શું ચાલતું છે યાર, કાંઈક ખરાબ થશે.
શ્રીફળ વધે રહી ગયું પછી પણ જે સ્થિતિ હતી કોણે બનાવી હતી? મેં. શ્રીફળ નથી વધેર્યું પછી જે સ્થિતિ બની એ ક્યાં બની? મારી અંદર. કોણે બનાવી? મેં. વાત જાય છે, રેડી? હવે સમજી લો કે કોઈ દુર્ઘટના બની તો હું એને ક્યાં જોડી દઈશ? ત્યાં. એટલે મારી માન્યતા દ્રઢ બનશે, એમાં હું માનતો વધારે થઈશ. ઠીક છે ને? ઓકે. હવે આને એક વ્યક્તિ બીજો એવો છે એવી રીતે જોવે છે કે જે અકસ્માત થયું એ અકસ્માત આવું ન કર્યું હોય તોય થઈ શકે કે નહીં? હલો, થઈ શકે. એ રીતે જોવે છે કે અકસ્માત છે, બરાબર છે? તો એક આધાર થયો માન્યતા આધારિત કોઈ સ્થિતિ બનાવવી, એના આધારિત માન્યતા આધારિત સ્થિતિ બનાવવી, એના આધારે ભાવ વિચાર બદલાશે, માન્યતા તૂટશે ત્યાં. ઓકે, તો માન્યતામાં હો બસની જાણ જોડીએ, આપણે હો જાણ જોડીએ, હોય હોમાં આવી માન્યતા હોય અને હોય હોમાં શ્રીફળ વધેરા વગર જાન લઈને જઈએ તો હોય હોમાં દુર્ઘટના બને જ નહીં. તો ખબર પડી કે આ બધી જગ્યાએ એકસરખો સિદ્ધાંત કામ કરતો નથી, યાની કે સિદ્ધાંત કુદરતી નથી, મેં માની લીધેલો છે. ઠીક છે, મેં માની લીધેલો છે કુદરતી નથી. કુદરતી સિદ્ધાંત એ છે કે ધ્યાન ન રાખો, બસના ડ્રાઈવર ધ્યાન ન રાખે એટલે ભટકાય. કુદરતી સિદ્ધાંત એ છે. ઓવર સ્પીડ કરીએ, સામે વાળો કે આ બાજુ વાળો ધ્યાન ન દે એટલે શું થાય? ભટકાય. પછી દોષ તમારે નથી લેવો તો કોના ઉપર નાખો? આપણા દાદા ઉપર નાખો. પાંચ હાથ પેઢીએ નાખી દો, એ ક્યાં બિચારા કહેવા મને કહે ભાઈ રહેવા દે ની, મને જીવતો તો ત્યાં સુધી તો મારી ઉપર માછલા ધોયા, હજી યાર મેર્યા પછી અકનેટ લેવા દેતો. ઠીક છે ને? તો એક વસ્તુ છે માનું છું એ પ્રમાણે કરું તો ભાવ વિચારની સ્થિરતા રહેશે કે બદલાયા કરશે? બદલાયા કરશે, કેમ કે આમાં નિયમ લાગુ પડતા નથી, નિયમ એકસરખું કામ કરશે નહીં. એટલે અહીંયા ભાવ વિચાર હંમેશા કેવા હશે? અસ્થિર હશે કે સ્થિર? વિચાર અસ્થિર હશે, ભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળશે, એટલે અભાવ જોવા મળશે. આ એક ભાગ થયો, બરાબર છે? આનાથી જુદું હું જાણી લઉં. શું કરું? હું જાણી લઉં. જાણી લીધા પછી માની લઉં. જાણી લેવાનો મતલબ શું? સત્ય જાણી લઉં, સચ્ચાઈ જાણી લઉં. ઠીક છે ને? સત્ય જાણી લઉં, જાણી લીધા પછી માની લઉં તો જાણી લીધેલી વાત છે એમાં સ્થિરતા રહેશે કે અસ્થિરતા? એ બદલાશે કે નહીં બદલાય? એ બદલાશે નહીં. એટલે સ્થિતિ અથવા વસ્તુનું પરિણામ કેવું હશે? સ્થિર હશે કે અસ્થિર? નિશ્ચિત હશે કે અનિશ્ચિત? નિશ્ચિત હશે. એટલે આમાં નિશ્ચિતતા દેખાશે. ઠીક છે? નિશ્ચિતતા અને સ્થિરતા દેખાય તો મારા ભાવ અને વિચાર ભાવપૂર્ણ રહેશે અને વિચાર સ્થિર રહેશે. આવું થાય કે નહીં? જાણતો જાઓ, માનતો જાઓ, સ્થિતિ ગતિ એ રીતે બનતી જાય, સ્થિરતા વધતી જાય કે ઘટતી જાય? વધતી જાય. તો એક આ સાયકલ છે, જાણી લેવાની સાયકલ. ઠીક છે ને? જેમ હું જાણી લઉં એમ નિયમો પકડાતા જાય, એમ પૂર્ણતા વધે કે ઘટે? પૂર્ણતા વધે. પૂર્ણતા વધે એમ મને ગમે કે ન ગમે એમ હું સાચો પડતો જઈશ. ઠીક છે ને? તો આ રીતે એક સ્થિતિ બને, બરાબર છે? તો પ્રશ્ન એ આવ્યો શું જાણી લેવાનું છે અને અહીંથી આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધીનું તો ડન. શું જાણી લઉં? તો ત્રણ પ્રશ્ન આપણી પાસે છે. એક તો હું છું કે નહીં,
તમે છો એ વાસ્તવિકતા છે કે ભ્રમ છે? વાસ્તવિકતા છે, આપણે છીએ એ વાસ્તવિકતા છે. બીજું સંસાર છે, અને હું છું સંસાર છે, એ વાસ્તવિકતા છે કે નહીં? સંસાર એટલે જે છે એ બધું જ, પાણી છે, પર્વતો છે, પરિવાર છે, પત્ની છે, બાળકો છે, દાદા છે, દાદી છે, ઠીક છે, મૃત્યુ છે, જન્મ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, આ આખી ધરતી છે. ધરતીની બહાર ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાથી પછી આગળ પાછા ગ્રહો છે, બધું જ છે. આ બધાને આપણે કહીએ સંસાર. એ છે કે ભ્રમ છે? છે. તો સંસાર છે. અને ત્રીજી વસ્તુ, હું સુખપૂર્વક જીવવા માંગુ છું. હું સુખપૂર્વક જીવવા માંગુ છું. આ ત્રણ સચ્ચાઈ છે કે નહીં? હું સુખપૂર્વક જીવવા માંગુ છું, આ મારી એકની ઈચ્છા છે કે બધાની? બધાની. તો આ ત્રણ વાસ્તવિકતા થઈ, થઈ ત્રણ વાસ્તવિકતા થઈ. તો એની સામે ત્રણ સવાલ થયા, એની સામે ત્રણ સવાલ. તો પહેલો સવાલ એવો થયો, હું શું છું? એનો જવાબ મારી પાસે આવે તો, એનો જવાબ મારી પાસે આવે તો સ્થિરતા વધે કે ઘટે? સ્થિરતા વધે કે ઘટે? અત્યારે ખબર છે મને હું શું છું? નહીં. હું શું ઈચ્છું છું એ મને ખબર છે? હા, એક ખબર છે, સુખ ઈચ્છું છું. ક્યાંથી મળે ખબર છે? નહીં. એટલે હું જ્યાં ત્યાં ગોતીશ, જ્યાં ત્યાં ગોતીશ, એમાં કોકને ગમશે, કોકને નહીં ગમે. નહીં ગમે એ આપણને મારવા દોડશે, ગમશે આપણે અરે ભળશે. તો એમાં તો વિરોધાભાસ રહેશે જ. તો હું શું છું એ પ્યોર જાણી લઉં. બીજું સંસાર શું છે એ હું જાણી લઉં. ત્રીજું સુખપૂર્વક જીવવું એ શું છે, હેને? આને હું જાણી લઉં, આ ત્રણ વસ્તુને હું જાણી લઉં, તો મારામાં સમજ વિકસી કહેવાય, સમજ આવે. તો મારામાં સમજ આવે. સમજને આપણે શું કહીએ? જ્ઞાન. આના જવાબ જો મારી પાસે આવી જાય તો મારામાં શું આવે? સમજ આવે. સમજ એ મારા પૂરતી હશે કે સંપૂર્ણતાની સમજ હશે? કેમ સંપૂર્ણતાની? સંસાર શું છે એ પણ હું જાણવાની વાત કહું છું. મારે ખાલી હું શું છું એ જાણવાનું નથી. કેમ કે હું ઓક્સિજન લઉં છું એ ક્યાંથી લઉં છું? સંસારમાંથી. હું જન્મું છું ત્યારે મને સંભાળે છે કોણ? સંસાર. મારું ખાવાનું બનાવે છે કોણ? સંસાર. આનો મતલબ એમ થયો, મારો આધાર કોના પર છે? સંસાર પર. તો હું એકલાને જાણીશ તો સમજાઈ જઈશ હું, કે મારે સંસારને પણ સમજવો પડશે? સંસારને સમજવો પડશે. તો સંસાર શું છે અને હું શું છું એ બે સમજાઈ જાય તો રસ્તો ક્લિયર થાય કે સુખપૂર્વક જીવવું એ શું છે અને કેવી રીતે જીવી શકાય. વાત પકડાય છે? એકદમ. હલો. તો હવે પછી આપણે આ ભાગ ઉપર જઈશું, હું શું છું, સંસાર શું છે અને સુખપૂર્વક જીવવું એટલે શું. એટલે હું શું છું એ સમજવાની ક્રિયા છે. પેલું કપડું હતું ને, આયરું આયરું આયરું. અત્યારે તો મારી માન્યતા શું છે? હું સમર્પણ સ્કૂલ ચલાવી લઉં. હું એવું માનું કે હું સમર્પણ સ્કૂલ ચલાવી લઉં તો હું સુખી થઈ જઈશ. અચ્છા, સમર્પણ સ્કૂલ કાયમ રહે જ એવું પાકું છે? નહીં. તો એ ન રહી તો મને મારું અસ્તિત્વ જોખમતું ગણાય. તો હવે બધા ધંધામાં એવું થયું ને, હું કોઈ ધંધો કરું છું, એ ધંધો સરસ રીતે ચાલી જાય તો હું સુખપૂર્વક જીવી જાઉં. અચ્છા, કોઈ ધંધો કાયમ સ્થિર રહે?
નહીં. એ તો અપડાઉન થાય તો મારે સુખનું પણ શું અપડાઉન થાય. અપડાઉન હું ઈચ્છું છું નહીં તો મારે જે જગ્યાએ મેં કનેક્શન બાંધીને બેઠો છું ત્યાં કનેક્શન તોડવું પડે. કે આ ધંધો કંઈક ચીજ છે એ હું એના માટે કરીશ, સુખ કંઈક ચીજ છે એના માટે અલગથી પ્રક્રિયા કરીશ. ઠીક છે ને? તો સમજ અને જ્ઞાન, હું શું છું એ સમજવાથી જે જ્ઞાન આવે એને કીધું છે જીવન જ્ઞાન. સમજવાથી જે જ્ઞાન આવે એને શું કીધું? જીવન જ્ઞાન. સંસાર, આને હું ઘડીક પાછો ભૂંસી નાખું, સંસાર શું છે એ સમજવાથી જે જ્ઞાન આવે એને કીધું અસ્તિત્વ દર્શન જ્ઞાન. અને સંસાર શું છે એ સમજી લઈએ તો શું આવ્યું આપણી પાસે? અસ્તિત્વ દર્શન. અસ્તિત્વ જેવું છે એવું દેખાય આપણને, એમાં બધાની ભૂમિકા સ્પષ્ટ થઈ જાય કે આની ભૂમિકા આ છે, આની ભૂમિકા આ છે, આની ભૂમિકા આ છે, એ મારી હારે કેવી રીતે જોડાયેલી છે એ પણ દેખાય. હને અને સુખપૂર્વક જીવવું એ શું છે એ સમજવાથી આવે એને કહેવાય માનવીયતાપૂર્ણ, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. ઠીક છે? આ પૂરું થાય ચકરડું, એટલે કહેવાય પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાનથી પૂર્ણતા આવે જ, પૂર્ણતાથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ આ નિરંતર રહે જ. આ નિરંતર રહે, નિરંતર રહેવું એટલે સતત રહેવું, નિરંતર નિરંતર બની રહે. આ નિરંતર બની રહેવાની ક્રિયા તો હું ઈચ્છું છું ને, આ નિરંતર મારે જોઈએ છે કે નથી જોતું? જોઈએ છે. તો પૂર્ણ જ્ઞાનથી પૂર્ણતા આવે. ઓકે, આના આ મેળવવા માટે કોઈ આડું છે જ નહીં, આ મેળવવા માટે કોઈ આડું નથી. પૈસા અવરોધ નથી, કેમ કે હું સમજવાનું છે હું શું છું એ સમજવાનું. તો મને મને મારે મને સમજવું હોય તો કોણ આડું આવે? હું એક જ આવે તો કોણ આડું આવે? હું એક જ, કોણ મને નડે? હું એક જ. મારા બાપુજી મને નડીએ કે નહીં? એ ના નડી શકે, કેમ કે આમાં પૈસા જોતા નથી. ઓકે, અસ્તિત્વ દર્શન જ્ઞાન. અસ્તિત્વને, અસ્તિત્વ ક્યાં નથી? હવા ક્યાં નથી? હાઇડ્રોજન ક્યાં નથી? બોલો બોલો, બધી છે. પાણી ક્યાં નથી? કુદરત ક્યાં નથી? બધી જ છે. એને જ સમજવાની વાત છે. તો કોણ નડ્યું? હું ન હું. આ બે સમજાઈ જાય એટલે મને ખબર પડી જાય, અચ્છા હાઇડ્રોજનની ભૂમિકા આ છે, કાર્બનની ભૂમિકા આ છે, નાઇટ્રોજનની ભૂમિકા આ છે, મારી ભૂમિકા આ છે. ઠીક છે ને? આનાથી સમજ આવે. રેડી? હવે જે આપણો ભાગ છે એમાં આ પહેલો એક આ મુદ્દો આવશે, અસ્તિત્વ દર્શન જ્ઞાન અને જીવન જ્ઞાન. તો પહેલા આપણે સમજશું અસ્તિત્વમાં વ્યવસ્થા. આપણે પહેલા શું સમજશું? અસ્તિત્વમાં વ્યવસ્થા. સાડા દસમાં દસ મિનિટની વાર હોય ને, સાડા દસમાં દસ મિનિટ, તો એક વાર મને કહી દેજો જરાક. તો આ ભૂંસવું છે હવે, ત્યાં સુધીમાં અહીંયા કોઈ ચર્ચા કરવા માંગતું હોય તો, આ વાતમાં કોઈને ક્લેરિટી ન આવી હોય એવું કોઈ હોય તો વાત કરી લઈએ. અહીંયા છે જ. કોઈ શેરિંગ કરવા માંગતું હોય તો આ ભૂંસી લઈએ, ત્યાં સુધીમાં થોડી વાતચીત થઈ જાય. પેલું જોશે હો, કેવું થિનર, નહીતર જશે નહીં. સ્પ્રે હતો ને? હાજી, કોઈ શેરિંગ?
એટલે સુધીમાં કોઈ કંઈ પૂછવું કહેવું કંઈ કનેક્શન ન બનતું હોય. જો ધ્યાન હશે ને તો પહેલા દિવસથી જે ચાલુ થયું ને એની કડીઓ જોડાશે જ. ધ્યાન હશે તો કડીઓ જોડાશે જ, ઠીક છે? જે જગ્યાએ કડી જોડાઈ ને ત્યાં જોડી દેવાની તરત. અલગથી લખવું પડે તો લખી નહીં, તે આ અહીંયા જોડાઈ ગયું. ન જોડાય તો એ પાછું કેવું હતું કે તમે કાલે કીધું તું એ આમ કીધું તું, આજ કેમ આમ કહો છો? કડી જોડાઈ નહીં તો આવો વિખવાદ આવે ને. હલો, મને એક દિવસ એક મારા મિત્ર છે એણે વોટ્સઅપ કર્યો મને, વિદ્વાન છે એમ, આપણે વિદ્વાન ગણીએ છીએ પાક્કું છે એમ. તો એમાં એક વાત હતી કે રોજ નવું લાવે, રોજ નવું લાવે, રોજ નવું લાવે. ક્યાં ક્યાંથી ગોતી આવે, બહુ સરસ નવું નવું આપે છે એમ. એટલે મારું ધ્યાન એમ ગયું કે રોજ નવું લાવવું પડે એનો મતલબ કાલે જે કીધું તે જૂનું હતું અથવા તો નકામું હતું, તો જ નવું ગોતવું પડે. હલો, હું જે વસ્તુ મેં 8 તારીખે કીધી એનો જો આમાં કોઈ જગ્યાએ છેદ ઉડતો હોય અને હું એમ કહું કે એ જૂનું થઈ ગયું, આવે નવું લ્યો, તો એ નકામું હતું એવું સાબિત થયું ને. અને જો રોજ નવું આવું ગોતવું પડતું હોય તો કામનું હજી મળ્યું જ નથી એવું જ કહીએ, કંઈક બીજું કંઈ? હલો, હા, કામનું મળી જાય તો એ બદલાય? એ બદલાય નહીં. જે અને આપણે આમે જોઈએ કે તરસનો વિકલ્પ શું? પાણી. બીજું વિચારો તો એ સંભવ નથી, એ જ રે અફર છે, એવું જ ને? તો એવું જ. અને વિકલ્પ વિચારશો તો શું થશે? કદાચ તમે વિકલ્પ વિચારશો તોય તમારા શરીરમાં વ્યવસ્થા ઊભી થશે કે અવ્યવસ્થા? હું એવું કહું છું કે દાખલા તરીકે છાશની અંદર 90% પાણી હોય પણ 10% તો છાશ ને, તો હું એવું કહું કે હવે ગોળો ભરશું છાશનો, પાણીનો ન જ ભરવો, વિકલ્પ ગોત્યો નવું, તો થશે શું? સમસ્યા આવશે કે સોલ્યુશન? સમસ્યા આવશે. રોજ નવું ત્યારે જ શોધવું પડે કામનું મળ્યું નથી. કામનું મળી જાય તો એ બદલાય? એ બદલાય નહીં. ગુરુત્વાકર્ષણના નિયમને આપણે આડાવડો કંઈ કરી શકીએ? ન કરી શકીએ. પાણી છે 100° સેલ્સિયસ તાપમાને વરાળ બને એને આપણે એવું કરીએ કે 50 બનવા માંડે? ના થાય. તો એમાં કંઈ વિચારી શકો તમે બીજું? ન વિચારી શકો, એ અફર છે. તો કોઈ એવી ચીજો પકડાવી જે અફર હોય અને આખી જિંદગી એ ચીજો એમ જ રહી. હવે તમે આમ વિચારો, પાણીને મૂળ બગડ્યો અને એ ઓસ્ટ્રેલિયામાં 30° સેલ્સિયસે, ભારતની અંદર 80° સેલ્સિયસે અને લંડનની અંદર છે 150° સેલ્સિયસે વરાળમાં રૂપાંતર થવા માંડ્યું, તો વિજ્ઞાનમાં સિલેબસ એક હરખો રહે કે જુદો થઈ જાય? તો ભારતનો સિલેબસ અલગ થાય ને. હલો, કાલે એક ચર્ચા થઈ હતી એના ઉપર આપણે થોડીક વાત કરી દઈએ. માનવી, માનવ સાચામાં કેવો હોય? એક. અને ખોટામાં અનેક હોય. સત્યમાં એક જ હોય. સત્ય કેટલા હોય? એક. અસત્ય કેટલા હોય? કરવા હોય એટલા. તો દાખલા તરીકે હું એમ કહું કે નાકથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું આપલે થાય, ઠીક છે ને? તો એ આખા જગતમાં એમ જ થાય છે કે બીજું કઈ થાય? એમ જ થાય. એમાં કોઈ વિરોધ કરવો હોય કોઈ કરીએ કે? એટલે એવું કીધું, સત્યને કોઈ જ અવરોધ નડતો નથી. સત્ય આર પાર છે. સત્ય આર પાર છે. ખુલ્લો મંચ મૂકવાનો હોય તો આ મધ્યસ્થ દર્શનની તાકાત તો જુઓ. કોઈ પણ પ્રબોધક ખુલ્લા મંચથી વાત કરે અને સતત એવું કહે કે આનો વિરોધ કરી શકો તો કરો, પણ વિરોધ સંભવ બનતો નથી. એનું કારણ શું? કોઈ મૂળ સત્યોની વાત છે.
તો સત્યમાં માણસ એક હોય, અસત્યમાં માણસ અનેક હોય. હાઇડ્રોજન પરમાણુની બાબતમાં માણસ એકમત છે કે અનેકમત? હલો, એકમત. હાઇડ્રોજન પરમાણુની રચનાની બાબતમાં આખા ભારતની અંદર જેટલી શાળાઓ છે એમાં હાઇડ્રોજન ભણાવવામાં આવે એ એક હરખો ભણાવવામાં આવે કે જુદી જુદી રચના બતાવે છે? એક હરખો, કેમ કે એ સત્ય પકડાઈ ગયું એટલે એમાં બધા એકમત. કાર્બન ડાયોક્સાઇડની રચનામાં એકમત છે કે અનેકમત? એકમત. અને કોઈ પણ જળ પરમાણુ છે, જેટલા પરમાણુઓ મળ્યા એ પરમાણુઓની રચનાની બાબતમાં આખા જગતની નિશાળમાં ભણાવવામાં આવે એ એક સરખું છે કે અનેક છે? એક સરખું છે. ધર્મની બાબતમાં માનવજાત એકમત છે કે અનેકમત? અનેકમત છે. એનો મતલબ ધર્મ પકડાણો નથી. વાત પકડાય છે? વાત પકડાય છે. એટલે અનેકમતમાં વિરોધાભાસ આવે, વિરોધાભાસમાં સંઘર્ષ આવે, સંઘર્ષ પછી લડાઈ ચાલુ થાય, લડાઈ યુદ્ધમાં પરિણમે, યુદ્ધમાં સંહાર થાય. માનવી સંહાર ઈચ્છતો નથી અને સંહાર કર્યા વગર જીવી શકતો નથી, આવી સ્થિતિમાં મુકાયો. હા, કોઈ અત્યાર સુધીમાં સવાલ કોઈ? તો આપણે બે ભાગને હવે સમજીએ. એક છે અસ્તિત્વમાં વ્યવસ્થા. શું સમજીએ? અસ્તિત્વમાં વ્યવસ્થા. આપણે એક વચ્ચે વાત કરેલી કે આપણને વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? વ્યવસ્થા. વ્યવસ્થા ગમે એવું તમને આજ પહેલા કોઈએ શીખવું છે કે આવું કોઈ પૂછે તો આજ કેવું? હું શું કહું છું ખ્યાલ આવે છે ને? તમને કોઈ એવું કીધું હતું કે એક દિવસ તમારે સમર્પણ ટેકનો સ્કૂલના ધાબે જવાનું થશે, ત્યાં જનક તમને પૂછશે કે તમને વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? તો તમારે એવું કહેવાનું કે વ્યવસ્થા ગમે, એટલે એને મજા આવશે. એવું કોઈ કીધું હતું? નહીં. આમાંથી કોઈ છે કે એને કોઈ શીખવું હોય કે તારે ક્યારેય પણ પૂછે જિંદગીમાં કે વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા, તારે ત્યારે એમ જ કહેવાનું કે વ્યવસ્થા ગમે? આવું કોઈ કીધું હતું કોઈને? એક વ્યક્તિ નથી, છતાં 800 કરોડ લોકોને એમ પૂછો કે તમને વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા, તો હું જવાબ આપશે વ્યવસ્થા ગમે. આનો મતલબ વ્યવસ્થા મારી ઈચ્છા છે, ઠીક છે ને? તો આ આ આ ઈચ્છા આવે છે ક્યાંથી અને આપણે ચેક કરીએ તો પહેલાં આપણે જોઈએ અસ્તિત્વમાં વ્યવસ્થા. સમય કેટલો થયો? અડધો એક કલાક વાર છે. ઓકે ઓકે. તો અસ્તિત્વમાં વ્યવસ્થા. આપણે મુકેશભાઈ કોણ કોણ વ્યક્તિઓ આવ્યા છે ઊંચો વાત કરી દે જરાક. હા જી, 3. ઓકે, બીજા આવે છે? ઓકે ઓકે ઓકે. અસ્તિત્વમાં વ્યવસ્થા. તો જુઓ, આપણે ધરતીને સમજીએ. ધરતીને સમજશું ને એટલે ચંદ્ર સમજાશે, ચંદ્ર સમજાશે એટલે સૂર્ય સમજાશે, સૂર્ય સમજાશે એટલે બુધ ગુરુ પણ સમજાશે. તો પહેલાં કોને સમજશું? ધરતીને, બરાબર છે? ધરતી ઉપર સૌથી પહેલાં ધરતીનું નિર્માણ થયું તો પહેલાં કઈ વ્યવસ્થાઓ બની હોય? તો કે પથ્થર, માટી, પાણી, પહાડ, હેને એ જ બન્યું હોય કે બીજું કાંઈ? વાત પહોંચે છે? તો પહેલાં માટી, પાણી એ બધું બને ને, એટલે એ અવસ્થાને આપણે નામ આપીએ. તમે કંઈ પણ નામ આપી શકો પણ આપણે અહીંયા નામ આપ્યા છે, એ નામને ધ્યાનમાં લઈએ. તમને સારું લાગે એ અવસ્થા નામ આપો, પણ મેચ થવી જોઈએ. મેચ થવી જોઈએ મતલબ એ અવસ્થાને જ તમે દર્શાવતા હોવા જોઈએ. તો એને આપણે નોર્મલી શું કહીએ છીએ? શું કહીએ? પદાર્થ અવસ્થા. શું કીધું? પદાર્થ. આપણે એમ જ કહીએ ને, આ લાકડું છે એ પદાર્થ જ ગણીએ કે નહીં? લાદીને શું કહીએ? પદાર્થ. માટીને શું કહીએ? પદાર્થ. 10 થી 10 ધોરણ ભણેલા હોય એવા કેટલા? 10 ધોરણ સુધી ભણેલા હોય એવા. ઓકે, 7 ધોરણ સુધી ભણેલા હોય એ વ્યક્તિઓ. 7 ધોરણ સુધી. 7 થી નીચે ભણેલા હોય એવા કેટલા? 7 થી નીચે. 7 થી નીચે. ઓકે, થોડું છે ને, તમારે થોડીક મહેનત કરવી પડશે પણ લગભગ નહીં વાંધો આવે. પૂછી લેજો. આપણે બાળકોને ઘણી વાર કહેતા હોય ન આવડે પૂછતો હોતો, તો અહીંયા નિયમ થોડોક આપણે આપણા માટે લાગુ પાડશું
તમને જે વસ્તુમાં અડચણ આવે એ વસ્તુ કાં તો તમે પેલી ગોષ્ઠી થાય ત્યારે પૂછી લો, અને જો ફેસ ટુ ફેસ પૂછી શકો તો બહુ જ મસ્ત. એક વ્યક્તિ પૂછે તો ઘણા વ્યક્તિના ડાઉટ સોલ્વ થઈ જાય. આ એક બેન પૂછે એમાં કેટલાને સમજ વિકસી જાય. હે, તો એક એક વ્યક્તિ છે એ પૂછે છે. ઘણી વાર છે તમને આવડતું હોય તો પૂછી લેવાનું. તમને એવું લાગે કે આ વસ્તુ થોડુંક ગહેરું છે, નોર્મલ ન સમજાય, તમારે ફરીને પૂછી લેવાનું. જેને આવડતું હોય એ ભલે પૂછે ફરીથી, પણ પૂછાઈ જાય તો વધારે સારું પડશે. તો એક આવી પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થામાં માટી, પથ્થર, ધાતુ, મણી, હે, માટી, પથ્થર, ધાતુઓ અને મણી, બોલે તો હીરો ચમકતું હોય એને આપણે મણી કહીએ. ધાતુઓમાં કોણ આવે? લોખંડ છે, સોનું છે, ચાંદી છે, એ બધા ધાતુઓ છે. પથ્થર તો ખબર જ છે અને માટી એટલે ખબર છે. આ અવસ્થાને આપણે શું નામ આપ્યું? પદાર્થ અવસ્થા. ધરતીનો પડ છે એનો બનેલું છે પદાર્થ અવસ્થાથી. આ વાત પકડાય છે? આટલી આટલું રેડી? પહેલાં આ વિકસે, આ યોગ્ય પ્રમાણમાં વિકસી જાય, આ યોગ્ય પ્રમાણમાં વિકસી જાય એટલે એના ઉપર વનસ્પતિ પ્રગટે, ઠીક છે. એટલે બીજી અવસ્થા આવી, એને નામ આપ્યું પ્રાણાવસ્થા. બીજી અવસ્થા આવી એને શું નામ આપ્યું? પ્રાણાવસ્થા. જેમાં પ્રાણ છે, અને જેમાં પ્રાણ છે એવી અવસ્થાને નામ આપ્યું પ્રાણાવસ્થા. એટલે આમાં કોષ હોય, વનસ્પતિ છે તો એમાં કોષ હોય. જેમ કે લીલ છે એ કોષની બનેલી હોય, ઝાડ છે, છોડ છે, પેડ પૌધા બધું જ છે, એ શું છે? પ્રાણાવસ્થા, એ કોષવાળી છે. એટલે અહીંયા આપણે એમ કહીશું છોડ, ક્ષુપ અને વૃક્ષો, વેલા. વેલા એટલે ખ્યાલ આવી જાય ને, ગલકાનો વેલો, ઘીંહોડાનો વેલો, એ દુધિયાનો વેલો. ઘીસોડું એટલે ખ્યાલ આવે દીકરી? ઘીંહોડું, હે, અચ્છા, તુરિયા. હવે અમે એને અમારા બાને એ બધા શું કહેતા? ઘીંહોડાનું શાક. તળપદી ભાષા છે ને આપણી, ઘીંહોડું. ઓકે, છોડ, ક્ષુપ, વૃક્ષો અને એટલે વનસ્પતિ બધી, આનો મતલબ થયો વનસ્પતિઓ. ઓકે, ત્યાર પછી જે અવસ્થા ઉદ્ભવી, ત્યાર પછી જે અવસ્થા ઉદ્ભવી એનું નામ છે જીવાવસ્થા. શું છે? જીવાવસ્થા. જીવ અવસ્થા, જેમાં જીવ છે, અને એમાં પશુઓ, પક્ષીઓ નો સમાવેશ થયો. પશુ પક્ષીઓ, ઠીક છે, એને શું કીધું? જીવાવસ્થા. જો બે ભાગને સમજીએ, પ્રાણ અને જીવ. એક વાત થઈ પ્રાણ અને બીજી વાત થઈ જીવ, ઠીક છે. પ્રાણ છે, પ્રાણ છે કોષ હોય, કોઈ કોષ હોય, કોષ છે પોતે શ્વસન ક્રિયા કરે, ઠીક છે ને. કોષ છે પોતે શ્વસન ક્રિયા કરે, ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. એકલા કોષે હોય કે નહીં? એકલા કોષ હોય ને, એ એકલો કોષે આ પ્રક્રિયા કરે, પણ એમાં જીવ નથી. કોષ પોતે એક સ્થિતિ છે, એ સ્થિતિ છે પોતે સ્વયં રીતે નિયંત્રિત છે અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ લે કરે છે. એટલે સ્પંદન થાય એ ધબકે. વાત પહોંચી? હલો. તો કોષમાં સ્પંદન થાય, સ્પંદનને કીધું પ્રાણ. જ્યાં અસહમતિ બને ત્યાં તમે કહેજો, અસહમતિ બનાવી રાખજો, સહમત થવાનો ટ્રાય નહીં કરતા. મેક્સિમમ બને ત્યાં સુધી શક્ય હોય તો અહીંયા મને આનો વિરોધ થાય છે અથવા તો આ વાત છે બેસતી નથી, એ વાત ઉપર આપણે ચર્ચા કરશું, બરાબર છે. તો પ્રાણ છે એ શેનો રચના છે? પ્રાણ શેમાં હોય? કોષમાં, ઠીક છે. જીવ છે ને, એની કેટલીક સ્પષ્ટતા કરીએ. જીવનું પ્રમાણ શું? જીવ શેમાં હોય? તો જેને શીખવી શકાય એમાં જીવ હોય. પહેલી એક વાત એવી લઈએ, જેમાં જીવવાની આશા હોય,
પહેલી વાત કઈ, જીવવાની આશા હોય એમાં જીવ હોય, પહેલી શરત આ, ઠીક છે. બીજી શરત એ છે કે એને શીખવી શકાય. એટલે એની શીખવાની ઈચ્છા જ હોય. જીવનો આ પહેલો ગુણ છે, જીવવાની આશા હોય, જીવીને કરવું શું, શીખવું, એટલે એને શીખવી શકાય. ત્રીજો સંકેત એનો એ થાય, માનવમાં તો જીવ છે જ, હલો, માનવમાં તો જીવ છે જ, માનવના સંકેત ગ્રહણ કરી શકે એમાં જીવ હોય. વાત પકડાણી? માનવીના સંકેત ગ્રહણ કરી શકે, એમ કરીએ એટલે શું થાય, કૂતરું એ સંકેતના આધારે આપણી પાસે આવે, હઈડ કહીએ તો સંકેતના આધારે ભાગે. હાથી નહીં ટ્રેન કરી શકાય કે નહીં, સંકેત આપીએ પ્રમાણે કામ કરે, કરે, સાપ કરે કે ન કરે, કરે. જેમાં જેમાં માનવના સંકેત ગ્રહણ કરવાની ક્ષમતા છે એ બધામાં જીવ છે. વાત પકડાય છે? હલો, હા. તો ત્રીજો મુદ્દો શું કીધો, માનવીના સંકેત ગ્રહણ કરી શકે એમાં જીવ હોય. ચોથી શરત એ છે, ચોથી શરત એ છે કે સપ્ત ધાતુનું શરીર બનેલું હોવું જોઈએ, સપ્ત રસનું શરીર બનેલું હોવું જોઈએ. સાત રસની આપણે અંદર શાસ્ત્રોમાં વાત કરી છે, અને સાત ધાતુ એટલે સાત રસ. એના કરતા આપણે સીધા એના ઉપર વિજે વિકસિત વિકસિત ચેતાતંત્ર હોય એમાં જીવ હોય. વિકસિત ચેતાતંત્ર હોવું આવશ્યક છે એમાં જીવ હોય, બરાબર છે. તો વિકસિત ચેતાતંત્ર હોવું, માનવીના સંકેત ગ્રહણ કરવા, શીખવા, શીખવી શકાય અને જીવવાની આશા હોય. વનસ્પતિમાં જીવવાની આશા હોય, જીવવાની આશા કઈ રીતે જોઈ શકાય, આપણે મારવા દોડીએ તો ભાગી જાય. ભાગી જવાનો મતલબ શું થયો, એને જીવવાની આશા છે. સિંહને તમે બંદૂક લઈને એની પાછળ દોડો તો ભાગી જાય. ભાગી શું કામ જાય છે, ડર છે, હેનો, મારી નાખશે એનો, એટલે મારી ન નાખવો એટલે હું જીવવું છે, તો એનામાં જીવવાની આશા હોય, ઠીક છે ને. વાત પોગે છે આટલી? એટલે પ્રાણાવસ્થા અને જીવાવસ્થા ઉપર ખ્યાલ આવ્યો તો, વિજ્ઞાનમાં વિજ્ઞાનમાં પ્રાણાવસ્થાને હું શું ગણ્યું છે, જીવ. ત્યાં ભેદ નથી પડી શક્યો, એટલે એણે અમીબાને પણ જીવ ગણ્યો, એક કોષી અમીબાને પણ જીવ કીધો અને જનકને જીવ કીધો. બેમાં ફરક હું, એને જ ખબર, બેમાં ફરક હું, તો કે વિચારે ઈ ઓલું, તો કે ન વિચારે. તો વિચારે છે કોણ ઈ ખબર નથી. આખા મેડિકલ સાયન્સમાં મન, વિચાર, આશા, ઈચ્છા એવો ક્યાંય શબ્દ જ નથી. કોષ છે, કોષની પ્રક્રિયાઓ છે. ઇવન બાયોલોજીમાં 11મા ધોરણમાં બાયોલોજી અલગથી સેપરેટ પડે વિષય આખો. તો જીવવિજ્ઞાન, જીવવિજ્ઞાનની અંદર પહેલા જ પેરેગ્રાફમાં છેલ્લી ત્રણ લીટીમાં ચોખવટ કરીશ કે જીવ એટલે શું, તો કે નિર્જીવની સાપેક્ષે જીવને આપણે સમજશું. શેની સાપેક્ષે, નિર્જીવની સાપેક્ષે જીવને આપણે સમજશું. તો જીવ શું છે એ સમજશું, જીવનનો હેતુ શું છે એ આપણે સમજશું નહીં, એવું સ્પષ્ટ લખ્યું છે. તો મારી પહેલેથી છે વિદ્યાર્થીઓ સાથે આમાં ત્રણ ચાર ક્લાસ તો આમાં જ વહી જતા, મને સતત એમ થતું કે જીવનનો હેતુ શું એ સમજવાનું ન હોય તો જીવ વિજ્ઞાનને સમજીને હું કરશું. અને પાછું ત્યાં લખ્યું છે કે આ પ્રશ્ન તત્વજ્ઞાનનો છે, બરાબર છે, અને જીવ વિજ્ઞાનથી અલગ છે, એવું ત્યાં સ્પષ્ટતા. મને એક વાત એની ગમી કે એને એટલી ક્લેરિટી જ કરી દીધી કે અમને આમાં ખબર નથી પડતી, એટલે અમે આ કરાવશું નહીં, એ તમે જુદું બહારથી કરજો. ખ્યાલ આવે છે? પણ લોચો શું થયો, કોઈકે એને એવી રીતે લીધું કે મારે આ બહારથી સમજવાનું છે, કોઈકે એને એવી રીતે લીધું કે આ સમજવાનું જ નથી. તો જાજાએ શું લીધું,
સમજવાનું જ નથી. એટલે થયું શું, કોષના આધારે આપણે સમજને વિકસાવી, કોષના આધારે આપણે સમજને વિકસાવી એટલે કોષથી શું બને શરીર, એટલે શરીર સમજાઈ ગયું, કિડની સમજાઈ ગઈ, હૃદય સમજાઈ ગયું, ફેફસા સમજાઈ ગયા, બધું સમજાઈ ગયું કે નહીં? હલો, પણ એ શરીર અરે કરવું હું, એ નિર્ણય કોણ લે? આ શરીર અરે કરવું હું એ નિર્ણય કોણ લે? જીવન ઈનો સમજાણું. એટલે શરીર અરે લોચા ચાલુ કર્યા, હે ને? ક્યાં સુધીના લોચા ચાલુ કર્યા? હું જનક છું, હું પુરુષ છું, હું પુરુષમાં ખુશ નથી, મારે સ્ત્રી બની જવું છે. આવું કર્યું કે ન કર્યું? કર્યું ને. આવા એક એક્ઝામ્પલ છે કે અત્યારે હજારો આવી ગયા. એટલે હું આખે આખી મારી જેન્ડર, મારું આખી આખી જાતિ હું ફેરવી નાખું, મારા અંગો છે ફેરવી નાખું, ઓપરેશન કરાવીને હું ફિટ કરાવું એવા અંગો જે સ્ત્રીને હોય. તો વળી એક સ્ત્રી છે અને એવું થયું, એક સ્ત્રી છે અને એવું થયું, હું મંજુ છું, હું સ્ત્રી છું, હું સ્ત્રીમાં ખુશ નથી, મારે પુરુષ બનવું છે. તો એને સ્ત્રીમાંથી પુરુષ બની, સ્ત્રીના અંગો કઢાવી નાખ્યા, પુરુષના અંગો લગાડ્યા. આવા કિસ્સા વધતા જાય છે, ઘટતા જાય છે, વધતા જાય છે. શરીર સાથે આ નિર્ણય લે છે કોણ? લે છે કોણ? જીવન. જીવન નિર્ણય લે છે. તો આપણે અહીંયા બે ભાગ સમજી શકીએ, અહીંયા બે ભાગ સમજી શકીએ. એક થાય અનૈચ્છિક ક્રિયાઓ. કેવું? એક ભાગ છે અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ એટલે કેવી? મારી ઈચ્છા વગર થયા કરે એવી ક્રિયા. જેમ કે હૃદયનું ધબકવું કઈ રીતે થાય? એની રીતે થયા કરે. તમે અત્યારે આદેશ આપો તો હૃદય ઘડીક બંધ થઈ જા, તો તમારું માને છે? નથી માનતું. એ ઓટોમેટિક છે, એ ચાલ્યા જ કરે. એ ક્રિયાને કેવી કીધી? મારી ઈચ્છા પ્રમાણે ન ચાલે એવી ક્રિયા. એ કોણ કરશે? એ શરીરની ઓટોમેટિક સ્થિતિ જ છે, એ અસ્તિત્વએ બનાવેલી વ્યવસ્થા છે. વાત પકડાય છે? એ કોણે બનાવી વ્યવસ્થા? હૃદયને આટલું ધબકવાનું એ કોણે બનાવ્યું? અસ્તિત્વમાં બની ગયેલું છે. પણ જનક આમ બોલ, મારે શું બોલવું, એ નિર્ણય કોના હાથમાં છે? મારા હાથમાં, જીવનના હાથમાં. હું આમ જાઉં, એ નિર્ણય કોના હાથમાં? મારા હાથમાં. હું આમ જાઉં, એ નિર્ણય કોના હાથમાં? મારા હાથમાં. તો વાત ભેદ થાય છે, હે ને? ભેદ થાય છે. આને કીધી ઐચ્છિક ક્રિયા. આ ઐચ્છિક ક્રિયામાં જીવન કામ કરે છે, ઠીક છે ને? અહીંયા પાછા આવી જઈએ તો આ ભેદ હજી આપણે આગળ જાઓ એમ વધારે ક્લેરિટીમાં આવતો જશે, અને પછી સંચય ધીમે ધીમે ટળશે. કાલે આપણે નહોતું કીધું, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન ભેદ, ગુરુ બિન સંચય ના ટળે ભલે વાંચો ચારો વેદ. ગંગા સતીએ જે ગુરુ કીધા ને, એ ગુરુ કોઈ વ્યક્તિ નથી, એ અસ્તિત્વ છે. હું કે કોઈ વ્યક્તિ તમારો ભેદ ટાળી શકે નહીં. ઇવન એ નાગરાજજીએ આ બધું આપ્યું, એવું આપણે કહીએ ને. આ કોણે આ બધું આપ્યું? એ નાગરાજજીએ. હવે એક દિવસ છે ને, યુટ્યુબ ઉપર વિડીયો છે અવેલેબલ, પણ બહુ ધ્યાન દઈને સાંભળો ને, કેમકે થોડો ઘોંઘાટ ત્યારે 1970 આસપાસની આ બધી વાતો છે. 70-80માં આપણો મારો જન્મ નહોતો થયો ત્યારેની ઘણી બાબતો છે. તો એક દિવસ 3-4 એન્જિનિયર્સ એની બાજુમાં બેઠા છે. બધા એન્જિનિયર્સ છે એવું જ નથી, અભણેય છે, ભણેલાય છે, બધું છે. માણસનો ભણવાનો અભણનો મુદ્દો જ નથી, પણ આપણે એ બનાવ્યો છે કે ભાઈ PhD કર્યું, ડિગ્રી લીધી તો ભણેલો. ભણેલો ભૂલ કરે કે ન કરે? કરે. ભૂલ કરે ભણેલો કે અભણ? અભણ ભૂલ કરે કે ન કરે? કરે. અભણ ભૂલ ન કરે એવું બને કે ન બને? અભણ ભૂલ ન કરે એવું પણ બની શકે કે નહીં? ઓછી ભૂલો કરે એવું બની શકે કે નહીં? તો એ અભણ કે ભણેલો? ભણેલો. તો મૂળ મુદ્દો એવો આવે, ભૂલ ન કરે એ ભણેલો, ડિગ્રી ધારી ભણેલો
નહીં, ભૂલ ન કરે એ ભણેલો, ભટકાવે નહીં એ ભણેલો, છેતરે નહીં એ ભણેલો, નીતિમત્તાથી હાલે એ ભણેલો, પ્રામાણિક રહે એ ભણેલો, માનવીય ગુણોથી ભરેલો હોય એ ભણેલો. અને પણ આપણે એમાં તેમાં આપણે શું કર્યું, માની લીધું સમર્પણ સ્કૂલમાં જેને જે ભણે એ જ ભીણા કહેવાય, અને એ નહીં ભણે તો તારું કાંઈ કલ્યાણ ક્યાંય થવા જ નથી એવું માની લીધું. છોકરાએ ગભરાઈ ગયા, એને એ મજા આવતી નથી. અમે તો ક્યારેક ક્યારેક સર્વે કરીએ, 60 છોકરા બેઠા હોય આપણે પૂછીએ, આ દિલથી વાત કરવી તમારે અરે, કેટલા વિદ્યાર્થીઓ એવા છે. પહેલાં તો માહોલ બનાવીએ, સમજવા માટે માહોલ બનાવીએ, છેતરવા માટે નહીં, સમજી શકીએ એથી. અને લગભગ મારી સાથે મોટે ભાગે છોકરાઓ છે સારી સાચી વાતો કરતા હોય છે, કેમ કે હું અમુક વાતોને બહુ હળવાશથી લઉં છું કે ભાઈ આ કહે છે એ સાચું છે, તું કહેશો એ સાચું છે, એ કહીએ એટલે એને તરત ખ્યાલ આવે. તો હું ક્લાસમાં ઘણીવાર સર્વે કરું કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પપ્પા મમ્મી ધક્કો ન મારે, સમાજ એમ કહે નહીં કે ભણેલો અભણ કે વગેરે વગેરે, અને અમે અહીંથી કોઈ એવું પેલું ન કરીએ તો ભણવું નથી. તો 50% કરતાં વધારે છોકરાઓ છે ઊંચો વાત કરે કે ભાઈ પ્રેશર કોઈ કહે નહીં તમારે ભણવું નથી. આનો અર્થ શું થયો, કંઈક માની લીધેલું આપણે પીરસી રહ્યા છે. આજનો જ કિસ્સો કહું, એક વાલી આવ્યા, એ છોકરાને ભણવું જ નહોતું, એટલે શું કરતો, ક્લાસમાં અમારે પાર્થમાં આવતો, પાર્થની અંદર કાંઈ પ્રોબ્લેમ નહીં, ઘરે છે બગડાસટી બોલાવે, બગડાસટી એટલે કાંઈ કીધું ના થાય, અને આવું એને મહિના બે મહિનાથી એટલે ગાળો દઈ દઈને વગેરે વગેરે. એ વાલીનો ગુસ્સો સમજવા જેવો કેસ છે આ. પછી આજે આવ્યા કે એ છોકરાને અમે એવું કીધું કે એ છોકરાએ છેલ્લે ચોખવટ કરી કે મારે ભણવું નથી લા ભાઈ, હું મારું કરી લઈ, તમે લોહી હું કામ પીવો છો, બરાબર છે. એટલે પછી એ ભાઈના મામા છે એ છોકરાને એના ઘરે લઈ ગયા, અને એને એક ધંધો ચાલે છે તો ત્યાં ધંધે કામે લગાડ્યો, તો એ 15 દિવસથી કંઈ પ્રોબ્લેમ જ નથી. એ સતત ફ્રી ફાયર ગેમ રમતો, એ ગેમે એને છોડી દીધી અને કામે લાગી ગયો, અને કોઈ જ પ્રોબ્લેમ નહીં. એટલે એના પપ્પા આવ્યા, ખાલું ભણશે નહીં તો કરશે હું? એટલે મેં કીધું આ કરવા તો મીંડો, તમે ચિંતા શું કામ કરો છો, આ જ કરાવવું છે કે બીજું કાંઈ, ભણી નહીં શું કરાવવાનું છે? એ જ ને. તો જેને રસ નથી કદાચ એ ન ભણે, તો ભણવું એટલે કઈ આ ચોપડી ભણવી એ જ નથી ભણવું. આગળ આપણે વાત કરી અસ્તિત્વને ભણવાનું છે, તો અસ્તિત્વ ક્યાં નથી, બધેથી ભણી શકાય એવી વાત છે. આપણે 5 ચોપડીમાં મર્યાદિત કરી દીધું અને લોચો ચાલુ થયો, એટલે વિદ્યાર્થી સુસાઇડ શું કામ કરે, વિદ્યાર્થીને શું વાંધો હોય, આપણને એવું લાગે કે એને શું વાંધો હોય, પણ એને દેખાવા માંડે કે આ મને સુખી રહેવા દેશે નહીં, અને સુખ વગર માણસ નો જ જીવી શકે, ગમે એટલો વૈભવ હોય સુખ વગર માણસ નો જીવી શકે. તો જ્યાં એવું લાગે ને એવા વ્યક્તિ સાથે વાત કરો કે જે જડ નથી, હને એવા વ્યક્તિ. હવે પછી એ વાલીએ મને કીધું કે મારા ઘરના હું તમારી પાસે લઈને આવું, તમે એને સમજાવશો? મેં કીધું સમજાવું જ ને, એમાં શું વાંધો છે? તો કે હું 2-3 દિવસમાં એને લઈને આવી, એને અંદરથી ચિંતા છે, ખાતા નથી, ભણશે નહીં તો કરશે હું વગેરે વગેરે વગેરે, અને આવી ચિંતા સ્વાભાવિક છે. હું તમને તમારી જાણ ખાતર કહી દઉં, હું 12 ભણેલો છું. તો 12માં પછી મેં કોલેજ ચાલુ કરી, કોલેજ છોડી દીધી, બે એક મહિના છે કોલેજ ગયો, પછી મને એમ લાગ્યું કે આ તો ધીમી ગતિથી ભણાવે છે, આપણે ઝડપી ભણવું છે. તો લાઇબ્રેરીમાં હું ભણ્યો મારી રીતે, અને જે દિવસથી મારી રીતે ભણવાનું ચાલુ કર્યું તેથી દિશાઓ ખુલવા માંડી. વાત પહોંચે છે? તમારી જાણ ખાતર બીજો મુદ્દો કહી દઉં, પછી મેં એવો નિર્ણય લીધો કે છોકરાને સ્કૂલે જ નથી મોકલવો. એટલે મારો છોકરો છે 2 ધોરણ સુધી સ્કૂલે ગયો, 2 ધોરણ પછી કોઈ દી સ્કૂલે ન ગયો. પ્રયોગ હતો આ, મારું સંશોધન હતું કે ભણવું એટલે એક્ઝેક્ટલી શું. હું સ્કૂલ કોલેજ વગર હું ભણી શક્યો, મેં શું કર્યું, મેં ડેડિકેટેડ મારા દીકરા સાથે સમય લીધો, અને તોય પાછું બધું ગોઠવાયું રીતે, પાર્થે વધ્યું, સમર્પણે હાલી, અને છોકરાને સમય આપ્યો.
તો બધું જ રેડી ગોઠવાયું, કઈ વાંધો નથી. એટલે મને એક વાત સમજાણી, ભણવું એટલે વાતો કરવી, ભણવું એટલે વાતો કરવી, વાતો કરીને એવું મૂલ્યાંકન કરવું કે જે સાચું હોય. સાચું પકડવું એટલે ભણવું, સાચી ઈચ્છાઓ પકડવી, એ ઈચ્છાઓની પૂર્તિ માટેના સાચા રસ્તા પકડવા એટલે ભણવું. આજ કે બીજું કાંઈ, આજ તે મુદ્દા ઉપર જઈ તો જીવાવસ્થા કે જો 10 મિનિટ બાકી એટલે, અને જ્ઞાનાવસ્થા કેવી, ચોથી અવસ્થા કઈ, જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થામાં છે માનવી. તો કેટલી અવસ્થા ધરતી ઉપર? 4 પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. જોઈ લો તો કલ્પના શક્તિથી, કલ્પના શક્તિથી પહોંચો તો આ જ અવસ્થાઓ છે કે નથી? પદાર્થ અવસ્થા છે ધરતી ઉપર. પદાર્થ અવસ્થા એટલે કોણ? માટી, ધાતુ, પથ્થર, મણી, આ બધું ધરતી ઉપર છે કે નથી? એ પહેલા હોય કે છેલ્લે આવે? પહેલા આવે. એટલે પહેલા આ વિકસે, એ પૂર્ણ વિકસી રહે, એ પૂર્ણ વિકસી રહે. શબ્દ કેવો આવ્યો? પૂર્ણ વિકસી રહે. બધું પૂર્ણતાના અર્થમાં કામ કરે છે. પૂર્ણ વિકસી રહે એટલે બીજી અવસ્થાનું પ્રાગટ્ય થાય. ચંદ્ર ઉપર કઈ અવસ્થા છે? ચંદ્ર ઉપર કઈ અવસ્થા છે? પદાર્થ અવસ્થા. એ વિકાસના ક્રમમાં જ છે કે બીજું કઈ? વિકાસના ક્રમમાં છે, ઠીક છે ને? તો પદાર્થ અવસ્થા પછી ક્યાં કઈ અવસ્થા આવે? પ્રાણાવસ્થા. આમ જ હોય કે પહેલા આ આવી ના આવે? આમ જ થાય. હવે અહીંયા શું થયું? પદાર્થ અવસ્થા પોતાની ઉપયોગિતા એના ઉપર પ્રસ્થાપિત કરે પ્રાણાવસ્થા. એટલે શું? ઉપયોગિતા પ્રસ્થાપિત કરવી એટલે શું? એને ઉછેરવી, આને વિકસવા માટેનું માધ્યમ કોણ? પદાર્થ અવસ્થા. એમાં જ એની ઉપયોગિતા છે, નહીતર એનું કામ હું? વાત પકડાય છે? હલો. એટલે આ ઉપયોગિતા થઈ, પદાર્થ અવસ્થાની ઉપયોગિતા, પ્રાણાવસ્થાનું પ્રાગટ્ય. એ હાટું તો પાણી પેદા થયું, એ હાટું તો હવા બની, એ હાટું તો બધું બન્યું. એ બન્યા પછી આ સર્જાયું. રેડી? એટલે આ થઈ ઉપયોગિતા. એના બદલામાં પ્રાણાવસ્થાએ શું કર્યું? વિકસેલી પ્રાણાવસ્થા, વિકસેલો એક છોડ, એને પાંદડા ખેર્યા, ફૂલ ખેર્યા. એ ક્યાં ખેર્યા? ધરતી ઉપર. એ ધરતી ઉપર હેડ્યા, હડીને એને શું કર્યું? ધરતીને કેવી બનાવી? વધારે ફળદ્રુપ બનાવી. ક્યાં બાત હે! ધરતીને ઉર્વરક બનાવી, ફળદ્રુપ બનાવી. એનાથી એને આને પૂરક થયું કે નહીં? આ થઈ એની ઉપયોગિતા. પ્રાણાવસ્થાએ એને બદલામાં વધારે સમૃદ્ધિ આપી, ફળદ્રુપતા આવી. એટલે આ થઈ ગયું પૂરક. વાત પકડાણી? આમ જ થયું કે આપણે કહીએ છીએ એટલે આમ થયું? આમ થયું એટલે આપણે કહીએ છીએ. તો અધ્યયન કોનું છે? અભ્યાસ કોનો છે? જે છે એનો. કેવો અભ્યાસ છે? જેવો છે એવો. એવું થયું ને? ઓકે. પ્રાણાવસ્થાએ કોને પ્રગટ કર્યા? અમુક વસ્તુ હેડ્યા, હેડ્યું. કીડા મકોડા, હેને કીડા મકોડા અસ્તિત્વમાં આવ્યા. એમાંથી ધીમે 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 આ બન્યું. તો આ જ રીતે કે નહીં? કોષો જ છે ને બધા? ઓકે, કોષો જ છે ને બધા? એટલે એ કોષો છે એ વધતા ગયા, વધતા ગયા. એમાં વધારે નિયંત્રણ આવતું ગયું. એ નિયંત્રણના આધારે કીડા મકોડા, અંડજ, પિંડજ, અંડમાંથી ઉત્પન્ન થાય અંડજ, પિંડ જેવા પિંડ બને. આપણું શરીર પિંડ જ કહેવાય. આપણે બાળકને જન્મ આપીએ પિંડ જ, અમુક ઈંડા મૂકે એને અંડજ કીધા. અંડજ પિંડજ છે, આ રીતે વિકસ્યા. અને છેવટે કઈ અવસ્થા અસ્તિત્વમાં આવી? ક્રમશઃ. હલો. ઓકે, આ વિકસી એનું કારણ કોણ બન્યું? પ્રાણાવસ્થા. એટલે પ્રાણાવસ્થાની ઉપયોગિતા ક્યાં સાબિત થઈ? જીવાવસ્થામાં. અહીંયા એની ઉપયોગિતા. અને એની સામે આને એને શું આપ્યું?
છાણ મળમૂત્ર પોતે મૃત્યુ પામે ત્યારે એ હડે એ હડ્યા એ પાછા કોને મળ્યા? ધરતીને. ધરતીમાંથી કોને મળ્યા? ચક્રિય પ્રક્રિયા થઈ. આમ ધરતીની ફળદ્રુપતા, ધરતીની સમૃદ્ધિ વધતી ગઈ. ધરતીની સમૃદ્ધિ વધી એટલે શું થયું? વનસ્પતિઓની સમૃદ્ધિ પણ વધી. જાત જાતની ને ભાત ભાતની વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. આને આને આપ્યું અને આને આના દ્વારા જ આપ્યું ને. આ રે ક્યાં? ધરતી પર. એટલે ધરતી અહીંયા ઉપયોગીતા સાબિત કરે છે અને એના બદલામાં એને છાણ મળમૂત્ર દ્વારા સમૃદ્ધ કરી એટલે અહીંયા એની પૂરકતા સાબિત થઈ. આટલું દેખાય છે? આટલું દેખાય છે? તો આ બધા ઉપયોગીતા અને પૂરકતામાં છે, છે ને? હવે માણસને જોઈ લો. માણસે આ અવસ્થા પાસેથી કઈ લીધું? માણસે પદાર્થ અવસ્થા પાસેથી કઈ લીધું? શું લીધું? કેટલું લીધું? જરૂર પૂરતું લીધું કે વધારે? વધારે લીધું. કઈ આપ્યું? નહીં. એટલે આ આને ઉપયોગી થઈ, પણ માણસ પૂરક બન્યો કે ન બન્યો? પૂરક ન બન્યો. ઓકે, વનસ્પતિ પાસેથી કઈ લીધું? આપણે લીધું. શું લીધું? જોઈતું એટલું લીધું કે વધારે? વધારે લીધું. અહીંયાથી આપણે લીધું એટલે આ ઉપયોગી સાબિત થઈ ગઈ, એટલે ઉપયોગીતા આવી. એને આપ્યું શું? એને આપ્યું શું? અસંતુલન. અને અસંતુલન આપ્યું, બેલેન્સ વીખ્યું. અહીંયા પણ એ પુરવાર થયો નહીં. અહીંથી લીધું, જીવો પાસેથી લીધું. શું શું લીધું? આખે આખા જીવ લઈ લીધા. અને એટલે અહીંથી પણ આપણે લીધું. આપ્યું શું? ક્વેશ્ચન માર્ક છે. અને કઈ આપી ન શક્યા એટલે જે સર્જાણું, પૂરકતા સાબિત ન થઈ એટલે જે સર્જાણું, એને આપણે કીધું ગ્લોબલ વોર્મિંગ. વાત પહોંચી? હે, આટલું થયું. અહીંયા ઝડપથી જોઈ લઈએ. આના આધારે જ્ઞાનાવસ્થાએ આ છે, આ હતી અસ્તિત્વની વ્યવસ્થા. આ વ્યવસ્થા આપણે બનાવી કે અસ્તિત્વએ ડિઝાઇન કરી? અસ્તિત્વએ ડિઝાઇન કરી. હવે અહીંયા પાછી આપણે અહીંયા તો આ કર્યું, અહીંયા પણ કંઈક આપણે આપણી રીતે વ્યવસ્થા ઊભી કરી. જ્ઞાનાવસ્થાએ, જ્ઞાનાવસ્થા છે એને, એનો સમાજ હોય કે નહીં? જ્ઞાનાવસ્થાનો પરિવાર હોય કે નહીં? હોય ને? આ તો અસ્તિત્વગત છે, પરિવાર હોય. અને કેટલીક માનવકૃત વ્યવસ્થા, માનવકૃત વ્યવસ્થા આવું બનાવ્યું. આમાં તે શું થયું? અત્યારે અત્યારની સ્થિતિ જોઈએ માનવીની. સમાજે આપણને કંઈક આપ્યું એવો ભાવ છે કે સમાજે આપણને કંઈ નથી આપ્યું એવો ભાવ છે? સમાજ પ્રત્યે ઋણ ભાવ વધ્યો કે દ્વેષ ભાવ વધ્યો? દ્વેષ ભાવ વધ્યો. પરિવારને એવું થયું કે સમાજ આપણને કંઈ આપતો નથી. સમાજને એમ થાય કે પરિવાર બગડ્યા, હા કે ના? એટલે અંદર અંદર ફરિયાદ છે કે નહીં? જે વ્યવસ્થા બનાવી એ વ્યવસ્થામાં આપણે જોઈ લઈએ. વ્યવસ્થા કઈ કઈ? શિક્ષણ. એ વ્યવસ્થા માનવે બનાવી કે અસ્તિત્વએ? માનવે બનાવી. બજાર. બજાર માણસે બનાવ્યું કે પૃથ્વી ઉપર બજાર હતું જ? માણસે બનાવ્યું. ત્યારબાદ સરકાર. સરકાર માણસ, માનવ નિર્મિત, ઠીક છે ને? સંવિધાનો. આ બધું જે બનાવ્યું એ કોણે બનાવ્યું? માણસે બનાવ્યું, ઠીક છે ને? આમાં આમાં શિક્ષણની અંદર માણસને શું ગણવામાં આવ્યો? રોલ નંબર. બજારની અંદર માણસને શું ગણ્યો? હે, ઉપભોક્તા. શું ગણ્યો? ઉપભોક્તા. આજે અહીંયા એક લખીએ, ધર્મ. આપણે બનાવેલો ધર્મ, એને હું આ સંપ્રદાય લખું એટલે તમને વાંધો નહીં આવે. સંપ્રદાયો, ઠીક છે ને? સંપ્રદાયો આપણે બનાવ્યા કે હતા? વાત પકડાય છે ને? હતા એવું લાગતું હોય તો પહેલે જ કહેજો. સંપ્રદાય આપણે બનાવ્યા કે હતા? બનાવ્યા. તો સરકારમાં માણસ શું છે?
वोटर संविधान में संविधान नी अंदर मानस शू छे एम कहे छे नागरिक है ने पण नागरिक तरीके ना बधा हक मेळ्या छे के नहीं तो न्याय आपणने फरियादो छे संप्रदाय में ए शू छे तो के फॉलोवर्स માણસ ને માણસ તરીકે ક્યાં લીધો હલો માણસ ને માણસ તરીકે ક્યાં લીધો છે નહીં એટલે અહીંયા ફરિયાદો ઊભી થઈ આના કારણે જે સર્જાયું એને કીધું ફેમિલી વોર્મિંગ આના કારણે જે સર્જાયું એનું કીધું ફેમિલી વોર્મિંગ આ આજની સ્થિતિ છે વાત દેખાણી અહીંયા સુધી બધું વ્યવસ્થા છે કે અવ્યવસ્થા અહીંથી આ ખુલે એટલે આમાં અવ્યવસ્થા અને આના દ્વારા આમાં પણ અવ્યવસ્થા વાત પકડાણી કાલે આપણને આપણે આનાથી આગળ જઈશું ઠીક છે તો આજે છે એ આપણે શું કરશું અત્યાર સુધીમાં કંઈ પૂછવું છે અહીંયા સુધી યસ યસ પ્લીઝ સર અગ્નિ છે એ કઈ અવસ્થામાં આવી શકે આગ વસ્તુ અને પ્રક્રિયા વસ્તુ અને ક્રિયા એમ બે ભાગ પાડો તો પ્રકાશ છે એ ક્રિયાના કારણે મળતું પ્રતિબિંબ છે તો કોઈ વસ્તુ સળગે સળગવાની એક ક્રિયા છે એને કીધું અગ્નિ અસ્તિત્વમાં શું છે વસ્તુ છે અને ક્રિયા છે વસ્તુ હોય તો જ ક્રિયા હોય અગ્નિ ક્યારે હોય કોઈ વસ્તુ હોય તો જ વસ્તુની સળગવાની ક્રિયા એને આપણે શું કીધું અગ્નિ આપો વાત પકડાણી ને તો અસ્તિત્વમાં બે બે જ ચીજ છે શું વસ્તુ અને ક્રિયા જેમ કે હું વસ્તુ મારી અંદર પાચન થાય એ ક્રિયા એ પણ સૂક્ષ્મ સળગવાની જ ક્રિયા છે આપણે એને રસાયણ ભાષામાં મંદ દહન કહીએ ઓકે યસ હલો એમ કહો સર આપણું જે શરીર છે એમાં જે આ ચેતન્ય છે એ શું છે એ આપણે જીવન કહીએ છીએ અત્યારે એને આપણે આ ભાગમાં અત્યારે આપણે સંસારમાં વ્યવસ્થા જોઈ રહ્યા છીએ આનો ભાગ પૂરો થાય એટલે આના ઉપર જશું કે જીવન છે શું તો એ શું છે એ ત્યારે આપણે જોઈ લેશું હું અત્યારે કહીશ ને તો એકદમ બેસશે નહીં પણ હું તમને ક્રમમાં ત્યાં લઈ જઈશ ને તો તરત જ બેસી જશે કે વાત તો આ એવી જ લાગે છે પછી તમારે એને તપાસતી જવાની એટલે દેખાશે વસ્તુ અને ક્રિયા વસ્તુ અને ક્રિયા સિવાય બીજું કઈ ન હોય પંખો વસ્તુ ફરવું ક્રિયા અસ્તિત્વમાં બે જ બાબતો વસ્તુ અને ક્રિયા ઠીક છે જી બીજા કોઈ સવાલ અત્યાર સુધીમાં કોઈ સવાલ હા જી તો માનવી છે બીજી બીજી અવસ્થામાં કઈ રીતે પૂરક થઈ શકે બસ એના ઉપર આપણે કાલથી હાલવાના છીએ પૂરક થઈ કઈ રીતે શકે તો અહીંયા મુદ્દો આવ્યો કે મારે સુખપૂર્વક જીવવું છે તો સુખપૂર્વક જીવવા માટે હું માનું છું ત્યાં સુખ નથી જ્યાં છે ત્યાં જ મારે ગોતવું પડશે એક મુદ્દો એવો આવે કે હું માનું છું ત્યાં સુખ ગોતું અને એક મુદ્દો જ્યાં છે ત્યાં હું શોધું તો મળશે ક્યાંથી જ્યાં છે ત્યાંથી તો હું ત્યાં આપણે એમ કહીએ ને મન ચંચળ છે મન ચંચળ છે એમ કે નહીં મનનો સ્વભાવ શાંતિ છે ચંચળ હું કામ થયું એને જે જોઈએ છે એ ક્યાં છે એ ખબર નથી એટલી ફાંફા મારે ફાંફાને આપણે ચંચળતા કીધી એને મળી જાય તો શું થઈ જાય શાંત થઈ જાય આ કૂતરા જેવું છે એક કૂતરાને હાકળે બાંધ્યું હાંજ સુધી પાણી ન પાવ તો શું થાય શું કરશે ભોંકશે પછી આપણે એક ધોકો મારીને કડીક બંધ કરીએ તો બંધ થાય કે નહીં થાય હલો નહીં થાય પાછું એ ભોંકશે પછી આપણે એમ કેવું આ કૂતરું હક લેતું નથી ના ના એવું નથી એને જે જોઈએ એ મળતું નથી એટલે હક નથી લેતું એવું જ આવું આપણા મનનું છે એની જોઈએ છે એ મળી જાય એટલે ક્લિયરિટી છે અને જોઈએ છે મેં કીધું એમ હાથ વગું જ છે જોઈએ છે એ હાથ વગું છે બહુ આઘું નથી એકદમ સ્પષ્ટ થાય એટલે રેડી થઈ જાય પછી એમાં અભ્યાસ કરવાનો એટલે આગળ ગતિ બની જાય રેડી તો આપણે એના ઉપર ધીમે ધીમે જઈશું ઓકે બીજું કોઈ હાજી આપો હેલો હાજી પદાર્થ છે એ પ્રાણાવસ્થા પદાર્થમાંથી પ્રાણાવસ્થા પ્રાણાવસ્થામાંથી જીવાવસ્થા
તો એ સકર સર્કલ છે એ પૂર્ણતા છે કે અપૂર્ણતા? કોઈ પણ પદાર્થ પોતાની રીતે પૂર્ણ છે પણ સમગ્રતાની દ્રષ્ટિએ અપૂર્ણ છે, એટલે આગળની સ્થિતિ બનાવશે. આ ચાર અવસ્થાએ, આ ચાર અવસ્થામાં સંતુલન આવે ને એટલે ધરતી પૂર્ણ ગણાય. ચાર અવસ્થામાં સંતુલન આવે એટલે ધરતી પૂર્ણ ગણાય. અત્યારે છે હું અસંતુલન, એવું જ આપણી અંદર હોય. સંતુલિત થઈ જાવ તો પૂર્ણ હોય, તો જ સંતુલિત થયો હોવ. અપૂર્ણ છું એટલે અસંતુલિત છું. ઠીક છે. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન છે, તું ભીણો હશ ને, કાર્બન છે. તો કાર્બનની અંદર શું છે? છ ઇલેક્ટ્રોન, છ પ્રોટોન, છ ન્યુટ્રોન. કાર્બન પોતાની રીતે પૂર્ણ છે પણ સમગ્રતાની દ્રષ્ટિએ એ આખી પૂર્ણતા પૃથ્વીની છે, એમાં એ ભાગીદાર છે. ઠીક છે ને? એટલે મતલબ આ સાયકલ છે. હા, તો મારો પ્રશ્ન આમ હતો કે જો એ ત્રણ વસ્તુથી પૂર્ણતા હોત નહીં તો આની જરૂર જ એની જરૂર ન પડત. એટલે આ પોતાની રીતે પૂર્ણ પણ આગળની સ્થિતિ માટે અપૂર્ણ. આ બે આવે એટલે બે ની રીતે પૂર્ણ પણ આગળની સ્થિતિ માટે. ધરતીને આખી જોવાની, ધરતી અપૂર્ણ. ચંદ્ર અત્યારે કેવો? પૂર્ણ. પણ પદાર્થ સુધીની અવસ્થામાં પૂર્ણ, પણ એ આગળની ગતિ ચાલુ છે. કઈ ગતિ સુધી પહોંચવા માટે? જ્ઞાન અવસ્થા સુધી પહોંચવા માટેની ગતિમાં છે. એટલે ન્યાય તે આગળ 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 સ્થિતિ જેમ બનતી જાહે, સ્થિતિ જેમ બનતી જાહે એમ એમ ન્યા પ્રાણાવસ્થા આવશે. પાણી બને પછી પ્રાણાવસ્થા ચાલુ થાય. પાણી પ્રાથમિકતા છે, કેમ કે એમાં જ કોષ પ્રગટે. ઠીક છે. હાજી, સર, આપણે એક વાત થઈ હતી, વિકાસ એને જ કહેવાય કે જે પરમાણુમાં વિકાસ હોય એને તમને મળ્યા પછી પાછો ન જાય, બરાબર છે? તો એની ઉપર થોડીક ડિટેલ આપશો. એકાદ દિવસ ખમીએ તો એટલા માટે કે મુદ્દો પરમાણુનો છે. વિકાસ ક્યાં હોય? પરમાણુમાં જ હોય. વિકાસ પરમાણુમાં જ હોય, વસ્તુમાં ન હોય. વસ્તુ તો બને પાછી જતી રહી. દાખલા તરીકે આ સ્કૂલ, આ સ્કૂલ છે એ બની અને આપણે વિકાસ ગણીએ તો વિકાસની વ્યાખ્યા એવી છે કે એકવાર એ સર્જાયા પછી નષ્ટ ન થાય. આપમેળે તો ન જ થાય, પણ આ સ્કૂલ આપમેળે નષ્ટ થાય કે નહીં? હલો, હા. તો આ સ્કૂલ એ વિકાસ નથી, એ રચના છે. રચનાની વિરચના થાય જ, રચનાની વિરચના થાય જ. આ માઇક બન્યું એ રહે જ નહીં, એક સમયે કાટી જાહે, તૂટી જાહે, ભાંગી જાહે ને હડી જાહે, આવું જ કે નહીં? તો એ રચના વિરચના થઈ. તો હું અત્યારે સમજાવીશ તો એ બેસશે નહીં, પણ આપણે જે પરમાણુનો વિકાસ જોઈશું ને ત્યારે છે તમારો પ્રશ્ન પાછા તમે ફરીથી કહેશો એટલે ત્યારે આ બધા સમજી શકશે. નહીંતર આપણે અટાણે બે જ વાત કરશું એવું થાય. ઓકે, બીજો કોઈ સવાલ? સવાલ નહીં. તો હવે આપણે શું કરશું? અત્યાર સુધી જે અહીંયા સુધી આપણે પહોંચ્યા એમાં જે જે કન્ટેન્ટ આપણે ચલાવ્યો છે એ ગ્રુપમાં બેસીને તમારે એના ઉપર જ ચર્ચા કરવાની છે. જો એક વાતની કાળજી લેજો, કોઈ ધારી લીધેલા મુદ્દા નહીં લઈને આવતા. હું શું કહું છું? ઓશોએ શું કીધું હતું એ મુદ્દાને અત્યારે ન મૂકતા, કબીરે શું કીધું હતું એ મુદ્દાને અત્યારે ન મૂકતા, એને પછી તમે સમજો આખું પૂરું થાય પછી. અત્યારે શું આપણે ચર્ચાનો વિષય શું હશે? અહીંયા શું કહેવાય રહ્યું છે એની હારે સહમતિ બને છે કે નહીં, એટલો જ મુદ્દો છે. તમે ચર્ચામાં લેજો. તમારી સાથે જે જીવનવિદ્યા કરેલ વ્યક્તિઓ છે એવા કેટલા? એકવાર ઓછામાં ઓછું એકવાર પરિચય શિબિર કરી હોય એવા કેટલા? એ વ્યક્તિઓ અહીંયા આવી જાઓ ને. આપણે યારે હિંમતભાઈ પણ છે, મુકેશભાઈ પણ છે. મુકેશભાઈ લગભગ 6-7 વર્ષથી આમાં છે ને અભ્યાસમાં, 2021થી છે. પછી હિંમતભાઈ છે એ અમારે પર્વત પાટિયા વિભાગના કોર્પોરેટર હતા, એટલે આપણા માજી કોર્પોરેટર છે. પણ એ કરતાં એ હિંમતભાઈ છે એ બહુ મોટી વાત છે. હજી બીજા જે જે શિબિર તમે આવી જાઓ. જેણે એકવાર એ શિબિર કરી છે ને એ આગળ આવે, એટલે એની સાથે આપણે ટીમ બનાવીએ. એટલે શું છે કે થોડું ચર્ચા છે વ્યવસ્થિત બને.
ઓછામાં ઓછી એક વાર શિબિર કરી હોય, બે વાર કરી હોય, ત્રણ વાર કરી, પણ ઓછામાં ઓછી એક વાર એ અહીંયા આવી જાય. કેટલા જણ થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 જણ, 12 જણ થયા. હવે છે ને અહીંથી આપણે નંબર બોલશું, 12 સુધી બોલીને પાછો રિપીટ કરી દેવાનો. 12 જણ છે ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હા, 12 જણ છે. 12 નંબર બોલીને પાછો એકથી ચાલુ કરવાનું. તમારો નંબર યાદ રાખજો, ઠીક છે ને? એક, કોની સાથે છે તું? હા, 3, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. આવી ગયો નંબર 12. રેડી તમે? 1, 2, 3. તમારો નંબર આવી ગયો? આવી ગયો ને? 4, 5. ક્યાં બાકી હતું? છ. ઊંચો હાથ કરીને બોલી જાઓ ને તમે. 6, 7, 8, 9, 10. હારે જ રહેજે ને. 11, 12. ઓકે, 1, 2, 3, 4. ત્યાં આવી જઈ. 5, 6, 7. તમે 8, 9, 10, 11 અને 12. 1, તમે 1, નહીં નહીં, આ બેન 1, પછી 2, 2, 3, 4, 5. તમારે યાદ છે? 5, 6, 7 અને 8. રેડી? 9 અહીંથી બાકી છે ને. ઊંચો હાથ કરીને કહેતા 9, 10, 11, 12. હારે છો ને? 1, 2. હારે છો? 1. એટલે હારે હોય તો આ તો નાના બાળક હોય ને એને હારે રાખીએ, મોટા હોય વહેંચાઈ જાવ, વાંધો નહીં. 1, 2, 3. પેલો ભાઈ 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1 હે ને, 2, 3, 4. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. રેડી? 1, 2 અને 3. હવે જુઓ, બધા નંબર યાદ છે ને? હવે જેટલા એક નંબર છે, હિંમતભાઈ તમે અહીંયા આવી જાઓ. એક નંબર, એક નંબર બધાને આવી જાઓ. હા તો આવી જાઓ, આવી જાઓ, તું આવી જાવ. એક નંબર અહીંયા બેસી જાય, જેટલા એક નંબર હોય ને બધા અહીંયા આવી જાઓ. આ ત્યાં એક સર્કલ બનાવી નાખો એટલે બધા ત્યાં બેસી જાઓ. થોડું છે ને આટલામાં જ રાખજો એટલે હમાઈ જાય બધા. બે બે નંબર કોણ કોણ છે? બે બે નંબર એની બાજુમાં અહીં સર્કલ બનાવી નાખો. તમે થોડુંક નાનું બનાવો ને સર્કલ, થોડાક થોડાક ગોળ થઈ જાઓ વધારે. એક સર્કલ અહીંયા બનાવી નાખો, અહીંયા. હા, અહીંયા બે બે નંબર અહીંયા આવી જાઓ હિંમતભાઈ પાસે. હાજી, બે નંબર હોય એ બધા આવી જાઓ અહીંયા. બે નંબર કોણ કોણ આવ્યું હતું? હા, એ બધા આવી જાઓ. તમે ઘડીક ઊભા થઈ જાઓ ને, અહીંયા 3 નંબરને બેહાડી દઈએ. તમે ઊભા થઈ જાઓ. આ બસ એમ, આ 3 નંબર અહીંયા આવી જાઓ. 3 નંબર અહીંયા આવો. 3 નંબર અહીંયા આ ત્યાં રાખો. હાલો નીચે નીચે ચાલશે.